नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात गणित प्रकरण बे अपूर्णांक ने दशांश संख्याओ तेमा आपणे प्रश्न एक स्वाध्याय 2.3 तेनो प्रश्न एक त्यां सुधीना दाखला गणेला हता। हवे आगळ वधशुं, प्रश्न बे तरफ आवशुं। પ્રશ્ન બે એની વિગત સૂચના અને દાખલાની સમજૂતી બોર્ડ ઉપર દર્શાવેલી છે, દરેક મારી સાથે સાથે જોતા જશો, રકમ સમજશો અને દાખલો સરળ રીતે આપણે જે રીતે સમજેલા છે, શીખેલા છે એ રીતે આગળ આગળ વધી અને દાખલો સોલ્વ કરશું। પ્રશ્ન બે તમે આ રકમ જોશો તો એનું કઈક સાદું રૂપ આપવું પડશે। સૌથી પહેલા બે ગુણાંક બે ના છેદમાં ત્રણ, પેલા તો એને સાદા રૂપે દર્શાવવી પડે, એટલે કે મિશ્ર અપૂર્ણાંકમાં આપણે એને દર્શાવવી પડશે। તો શું કરશું, બે ના છેદમાં ત્રણ એમના એમ ગુણ્યા બે તેરી છ, છ ને બે આઠ, જોજો આ બે નો ગુણાકાર, બે તેરી છ, છ ને બે આઠ, આઠ ના છેદમાં ત્રણ। હવે આપણે જાણીએ છીએ ગુણાકારની નિશાની છે વચ્ચે, એટલે અંશમાં અંશનો ગુણાકાર, છેદમાં છેદનો ગુણાકાર, એટલે અંશમાં અંશનો ગુણાકાર આપણે દર્શાવીએ બે ગુણ્યા આઠ, છેદમાં છેદનો ગુણાકાર ત્રણ ગુણ્યા ત્રણ। બે ગુણ્યા આઠ ગુણાકાર કરશો એટલે બે અઠવા સોળ, છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તેરી નવ, સોળ ભાગ્યા નવ કરશો એટલે એનો જવાબ આવશે એક પૂર્ણાંક સાતના છેદમાં નવ। સોળ ભાગ્યા નવ એને તમે ભાગાકાર કરશો એટલે તમને શું મળશે, એક પૂર્ણાંક સાતના છેદમાં નવ। આ ભાગાકાર જાતે કરવાનો જોઈએ હવે, તો આ રીતનો તમે એનો જવાબ મેળવી શકશો। બાકી બીજો દાખલો છે એ જાતે ગણજો। દાખલા નંબર ત્રણ, દાખલા નંબર ત્રણમાં સૂચના શું કહે છે, ત્રણના છેદમાં આઠ ગુણ્યા છ ના છેદમાં ચાર, એટલે આપણે જે નિયમ જાણીએ છીએ એ પ્રમાણે આગળ વધશું। અંશમાં અંશનો ગુણાકાર ત્રણ ગુણ્યા છ, છેદમાં છેદનો ગુણાકાર છેદમાં આઠ ગુણ્યા ચાર। હવે જુઓ છેદ ઉડતા હોય તો ઉડાડવા, છ ને ચારના માં સામાન્ય અવયવ બે મળશે, છ અને ચાર બે બે ના ઘડિયામાં આવશે, બે તેરી છ અને બે દૂ ચાર। તો આ રીતે જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડવાનું, હંમેશા ધ્યાન રાખવાનું છેદ ઉડતા હોય તો એ પ્રક્રિયા પહેલા કરવાની। હવે શું બચશે આપણી પાસે, અંશમાં ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તેરી નવ, છેદમાં આઠ ગુણ્યા બે એટલે આઠ દૂ સોળ, આ જવાબ। છેદ છે એ અંશ કરતા મોટો છે એટલે આગળ આની જેમ એનું સાદું રૂપ આપી શકાય નહીં, એટલે આનો જવાબ નવ ના છેદમાં સોળ। પાંચમો દાખલો, જે કંઈ પણ દાખલા સરખી રીતના જ દાખલા છે, બધા બધા દાખલા ગણવા એ શક્ય નથી, અને તમે પણ જાતે ગણશો પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે, અને વચ્ચે વચ્ચે પ્રેક્ટિસ કરતા રહેવાનું, જે જે દાખલા આપણે છોડેલા છે તમારે પણ ગણવાના જ છે। પાંચમો દાખલો, એક ના છેદમાં ત્રણ ગુણ્યા પંદર ના છેદમાં આઠ, આનું આ જ રીતે સાદું રૂપ આપીએ, બધાની રીત સરખી છે, અંશમાં અંશનો ગુણાકાર એટલે એક ગુણ્યા પંદર, છેદમાં છેદનો ગુણાકાર ત્રણ ગુણ્યા આઠ, હજુ છેદ ઉડે છે ઉડે છે, ત્રણ અને પંદર તરત જ ખ્યાલ આવી જાય કે અહીંયા છેદ કેના ઉડશે, ત્રણ અને પંદર, ત્રણ એક આ ત્રણ, ત્રણ પચાસ પંદર, એટલે તમારી પાસે શું કહી છું, એક ગુણ્યા પાંચ એટલે અંશમાં શું કહી છું, એક ગુણ્યા પાંચ એટલે પાંચ, છેદમાં આઠ,
I નો જવાબ 5 ના છેદ માં 8 એક એક બે બે સ્ટેપ ના દાખલા છે સમજશો તો એકદમ સરળતાથી ગણી શકશો હવે પ્રશ્ન 3 ગુણાકાર કરો આ જ રીત છે રીત માં કે અલગ નથી ગુણાકાર કરો એમાં પહેલો ગણ 2 ના છેદ માં 5 ગુણ્યા 5 ગુણ્યા 1 ના છેદ માં 4 આરતમ છે આનો તમારે ગુણાકાર કરવો એટલે કે ગુણાકાર જે અગાઉના દાખલા કર્યા એ જ રીતે ગુણાકાર તમારે કરી અને જવાબ લઈ આવવાનો છે એટલે m નું m આ 2 ના છેદ માં 5 m નું m ગુણ્યા હવે જો આનું સાચું રૂપાંતર થશે 5 6 20 20 ને 1 21 4 5 20 20 ને 21 21 ના છેદ માં 4 હવે જુઓ અહીંયા છેદો છે 2 1 2 અને 2 2 4 એટલે તમારી પાસે અંશમાં શું બચ્યું 1 ગુણ્યા 21 અંશમાં શું બચ્યું 1 ગુણ્યા 21 એટલે 21 છેદમાં 5 ગુણ્યા 2 એટલે 10 1 ગુણ્યા 21 એટલે 21 છેદમાં 5 ગુણ્યા 2 એટલે 10 અંશમાં અંશનો ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર 21 ના છેદમાં 10 21 ના છેદમાં 10 સાદું રૂપ આપશો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશો એટલે આ જવાબ મળશે તમારે જવાબ ચેક કરવો હોય તો કરી લેવાનો ભાગાકાર કરી લેવાનો એટલે તમને એક જ સ્ટેપમાં આ જવાબ મળી જાય 10 2 20 20 ને 21 21 ના છેદમાં 10 આ રીતે પણ તમે જવાબ તમારો સરખાવી શકો સાચો છે કે નહીં તમે જ નક્કી કરી શકો કે મેં જે જવાબ લખ્યો એ સાચો છે કે નહીં હવે આવશે વચ્ચેના દાખલા ગણતા જજો ફરી ફરી વાર કહું છું હવે આવશે પાંચમો 3 ગુણ્યા 2 ના છેદમાં 5 ગુણ્યા 4 ના છેદમાં 7 આ રકમ છે 3 ગુણ્યા 2 ના છેદમાં 4 ગુણ્યા 2 ના છેદમાં 5 ગુણ્યા 4 ના છેદમાં 7 સાદું રૂપ આપો 5 3 15 15 ને 2 17 ખ્યાલ આવ્યો 5 3 15 15 ને 2 17 17 અહીંયા લઈ ગયા છેદમાં 5 આવ્યા નહીં ગુણ્યા 4 ના છેદમાં 7 અંશમાં અંશનો ગુણાકાર 17 ગુણ્યા 4 છેદમાં છેદનો ગુણાકાર 5 ગુણ્યા 7 અંશમાં અંશનો ગુણાકાર 17 ગુણ્યા 4 છેદમાં 5 ગુણ્યા 7 17 ગુણ્યા 4 એટલે 17 4 68 68 ના છેદમાં 5 ગુણ્યા 7 એટલે 35 હવે 68 ભાગ્યા 35 કરશો 68 ભાગ્યા 35 35 એકા 35 8 માંથી ભાગ થાય 3 6 માંથી 3 થાય 3 એટલે શું બચ્યું તમારી પાસે 1 ગુણ્યા 33 ના છેદમાં 35 આ 1 ગુણ્યા 33 ના છેદમાં 35 આ રીતે તમે આગળ વચ્ચેના જે સૂચનાઓ આપેલી છે એનું પાલન કરતા જજો દાખલા છે એ તમે સાથે સાથે પ્રેક્ટિસમાં પણ ગણતા જાઓ CW માં વ્યવસ્થિત રીતે દાખલા ગણવાના છે સાથે સાથે HW માં પણ પ્રેક્ટિસ કરવાની છે બરાબર સૂચનાઓ જે અગાઉના વિડીયોમાં આપેલી છે એ સૂચનાઓનો અમલ જરૂરથી કરતો રહેવાનો છે હવે પછીનું આવતા રહ્યું થેન્ક યુ